નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી, ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી, એક ચોરસના શિરોબિંદુ ઉપર, ચાલો ચોરસ દોરી દઈએ. તો એક ચોરસના શિરોબિંદુ ઉપર માઇનસ ક્યુ માઇનસ ક્યુ ટુ ક્યુ અને ટુ ક્યુ જેટલા બિંદુવત વિદ્યુતભારો આવેલા છે, તો આ ચોરસના કેન્દ્ર ઉપર સ્થિતિમાન શૂન્ય બને. આ કેન્દ્ર, બધા અંતરો સરખા હશે, હેને? કેન્દ્ર ઉપર વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો ક્યુ અને ક્યુ વચ્ચેનો સંબંધ કેટલો? આ બે વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ઓકે, હાલો, તો પહેલા તો ચોરસના કેન્દ્ર પર કુલ પીડી બાય વી ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો? વી વન, વી ટુ, વી થ્રી અને વી ફોર, અને આ કેટલો લેવાનો છે? ઝીરો. રેડી, ચાલો લઈ લઈએ. તો ઝીરો બરાબર આને કારણે માઇનસ કે ક્યુ અપોન આર, માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ ટુ કે ક્યુ અપોન આર પ્લસ ટુ કે ક્યુ અપોન આર. રેડી, ચાલો, આ બરાબર તો ઝીરો છે. બધામાંથી શું કોમન નીકળે છે? કે અપોન આર. ઝીરો બરાબર કે અપોન આર કોમન, માઇનસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ટુ ક્યુ પ્લસ ટુ ક્યુ, અને આ બાજુ લઈ જાઓ એટલે ઝીરો જ થઈ જાય. તો માઇનસ ક્યુ પ્લસ ટુ ક્યુ, આ પ્લસ ટુ ક્યુ માઇનસ ક્યુ એટલે ક્યુ પ્લસ ટુ ક્યુ એટલે માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો ક્યુ બરાબર ક્યુ, ક્યુ બરાબર ક્યુ ભાઈ, હે ને? ક્યુ બરાબર ક્યુ ચેક કરી લેજો. માઇનસ કે ક્યુ અપોન આર માઇનસ ક્યુ, હા રેડી, ટુક ક્યુ ટુક ક્યુ. ઓકે, ટુક ક્યુમાંથી ક્યુ જાય એટલે ક્યુ પ્લસ ક્યુ, ગુડ. ઓકે, ચાલો, રેડી, આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રેડી, તો ક્યુ બરાબર ક્યુ આવી ગયો જવાબ તમારો, સી. ઇઝ વેરી ક્લિયર? ચાલો રેડી આગળ વધીએ. નેક્સ્ટ, આટલી ડાયપોલ મોમેન્ટ છે એટલે પી, સોળ દસની માઇનસ ઓગણીસ કુલમ ઇન્ટુ મીટર. મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલની અક્ષ સાથે 60નો કોણ બનાવતી દિશામાં કેન્દ્રથી 0.6 મીટર અંતરે એટલે 6 ગુણ્યા 10ની માઇનસ 1 મીટર સ્થિતિમાન કેટલું? વી ઓફ આર, તો ડાયપોલની અક્ષ પર આર અંતરે પીડી. વી બરાબર શું સૂત્ર છે? કે પી કોસ થીટા છેદમાં આર સ્ક્વેર. રેડી, ચાલો, કે એટલે 9, 10ની 9, પી કેટલું છે? 16, 10ની માઇનસ 19 કોસ 60 છેદમાં 6, 10ની માઇનસ 1 એનો વર્ગ. ચાલો, વી ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 16 કોસ 60 એટલે 1/2 ગુણ્યા 19માંથી 9 જાય એટલે માઇનસ 10, 10ની માઇનસ 10 ગુણ્યા અહીંયા 6નો વર્ગ 36, રેડી, 10ની માઇનસ 2. ઓકે, 16 એટલે 8 દુ 16 2 જાય, 9 ચોક 36 એટલે 9 9 કેન્સલ, અહીંયા 4 કેન્સલ લાઈ જાય. રેડી, એટલે વી બરાબર ઉપર 2 વધે, ઘાત જોવાનું, માઇનસ 2 ઉપર આવે એટલે પ્લસ 2 એટલે માઇનસ 8 વોલ્ટ. રેડી, 2 ગુણ્યા 10ની માઇનસ 8 વોલ્ટ. આવો તો કોઈ જવાબ છે નહીં આપણી પાસે. ઘાતમાં પ્રોબ્લેમ છે એટલે અહીંયા 9 લઈએ. ચાલો, અહીંયા 9 લઈ લઈએ, 9 તો 9 માઇનસ 9 અને પ્લસ 9 જાય, માઇનસ 2 ઉપર આવે તો પ્લસ 2 એટલે 200. યસ,
યસ, અહીંયા ભૂલ છે. આ જે માઇનસ ઓગણીસ છે ને માઇનસ નવ કરી નાખો, તો આપણે સુધારા કરી નાખીએ. ચાલો ચાલો, અહીંયા હું છે ને માઇનસ નવ લઈ લઉં છું, ખાલી માઇનસ નવ. રેડી? ચાલો એ માઇનસ નવ લઈશ ને, એટલે અહીંયા આ નીકળી જાય. ઓકે, એટલે આ રેડી જ છે. એટલે અહીંયા આવશે દસની બે ઘાત. કેટલી ઘાત? બે ઘાત. તો વી બરાબર બે ગુણ્યા આવું આવશે, જો દસની બે વોલ્ટ, એટલે વી બરાબર બસો વોલ્ટ. શું આવશે? બસો વોલ્ટ. રેડી? તો એવો જવાબ છે, જોઈ લો છે એ. ઓકે, ક્લિયર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, વિદ્યુત ભારિત ગોળીય કવચની ત્રિજ્યા આરની અંદર સ્થિતિમાન. આ એક આર ત્રિજ્યાનું કવચ છે, આ કેન્દ્ર છે આર, આ શું છે? કવચ. રેડી? તો તમને ખબર છે કે કવચની અંદર દરેક બિંદુએ સ્થિતિમાન એક સમાન, એટલે કે અચળ અચળ હોય છે, અને તેનું મૂલ્ય સપાટીના સ્થિતિમાન જેટલું હોય છે. રેડી? ચાલો, તો કવચની અંદર કીધું છે, જોઈ લો. તો અંદર, અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન સપાટી જેટલું હોય છે, ખ્યાલ આવે છે? એટલે અંદર કોઈ પણ બિંદુએ સ્થિતિમાન સપાટી જેટલું હોય એટલે અચળ. તો આન્સર ઇઝ એ. ચાલો ક્લિયર, આગળ વધીએ. નેક્સ્ટ, 5 સેન્ટીમીટર ત્રિજ્યાની વિદ્યુત ભારિત ગોળીય કવચની સપાટી પર સ્થિતિમાન 10 વોલ્ટ છે. ચાલો, આ કવચ છે, આ કવચનું કેન્દ્ર છે, આ 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે, સપાટી પર સ્થિતિમાન 10 વોલ્ટ છે. તો અંદરના બિંદુએ, ચાલો કવચની અંદરના કોઈ પણ બિંદુએ પીડી એક સમાન, હમણાં જ કીધું ને અચળ, અને તેનું મૂલ્ય સપાટીના પીડી જેટલું હોય છે. તો અંદર પી બિંદુએ તમારે સ્થિતિમાન વીપી છે એ સપાટીના સ્થિતિમાન જેટલું, એટલે કે 10 વોલ્ટ જ હોય. તમારો જવાબ આવશે 10 વોલ્ટ. રાઈટ? બી સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, 2 મીટર લંબાઈ ધરાવતા એક ચોરસના શિરોબિંદુ પર 50 માઇક્રોકુલમના 4 વિદ્યુતભાર મૂકવામાં આવે છે. ચાલો, આ એક ચોરસ, 4 વિદ્યુતભાર, ચારેય સરખા છે, ક્યુ. રેડી? લંબાઈ 2L છે, 2 મીટર. ઓકે ઓકે, આઈ 2 મીટર, આઈ 2 મીટર. હવે ચોરસના કેન્દ્ર પર 50 માઇક્રોકુલમ વિદ્યુતભાર અનંત અંતરથી લાવવા, કેન્દ્ર ઉપર. આ અંતર 2 મીટર, આખું અંતર કેટલું થશે? આ આર 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 આર, તો આઈ 2 મીટર ને, તો કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો ને, એટલે અંડરરૂટ 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, એટલે 8, એટલે આખું વિકર્ણ થશે 2√2. રેડી? તો આ આર બરાબર શું થશે? 2√2/2, 2 જાય, એટલે આર બરાબર √2 મીટર. રેડી? આ વિકર્ણ, આ વિકર્ણનું અંતર, આખા વિકર્ણનું, હેને આટલું આવે ને વિદ્યાર્થી મિત્રો? રાઈટ? કર્ણનો વર્ગ બરાબર આખો કર્ણ છે, તો કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરળ, 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, એટલે 4 વત્તા 4, એટલે 8, 8 એટલે 2√2. રેડી? હવે અડધું કરો તો 2√2/2, 2 ઉડી જાય, એટલે √2 મીટર. ચાલો, તો કેન્દ્ર ઉપર 50 માઇક્રોકુલમ વિદ્યુતભાર અનંત અંતરેથી લાવવા કેટલું કાર્ય કરવું પડે? 2 50 માઇક્રોકુલમ છે. પહેલાં તો ચોરસના કેન્દ્ર પર કુલ પીડી
ભાઈ વી બરાબર ચાર શિરોબિંદુ છે ને, એટલે ચાર ગુણ્યા કે ક્યુના છેદમાં આર. રેડી? ચાલો, તો વી બરાબર ચાર ગુણ્યા નવ દસની નવ. ક્યુ એટલે અહીંયા આપેલો છે તમને, જોઈ લ્યો, 50 માઇક્રોકુલમ. એટલે 5 50 છે માઇક્રો એટલે માઇનસ 6, એમાંથી એક જાય એટલે માઇનસ 5. ક્લિયર? છેદમાં આર, આર આપ્યું છે રૂટ 2, તો રૂટ 2 છે. આને ઉપર લઈ જવું તો લઈ જઈ શકાય. 4 છે ને, 4 એટલે 2 ગુણ્યા 2 એટલે રૂટ 2 ઇન્ટુ રૂટ 2 એટલે એક રૂટ 2 ડી એટલે રૂટ 2 એટલે 2 રૂટ 2, એવું થશે ને. 4 એટલે 2 ગુણ્યા 2 રૂટ 2 રૂટ 2 એક રૂટ 2 રૂટ 2 ડી એટલે 2 રૂટ 2. ચાલો, 2 રૂટ 2 નવ 5 દસની 9માંથી 5 જાય એટલે 4. ક્લિયર? આટલું આવ્યું. 45 9 5 45 ગુણ્યા 2 એટલે 90 રૂટ 2 દસની 4 વોલ્ટ. ચાલો, આ સ્થિતિમાં આવી ગયું. હવે તમારે 50 માઇક્રોકુલમના વિદ્યુતભારને અહીંયા લાવવા કરવું પડતું કાર્ય. તો કરવું પડતું કાર્ય એટલે શું? તો કે ક્યુ વી. રેડી? ક્યુ એટલે 50 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 5 ગુણ્યા વી એટલે કેટલું? 90 રૂટ 2 10 ની 4. રેડી? ચાલો, 9 5 45 તો ડબલ્યુ બરાબર 45 એટલે 450 રૂટ 2 10 ની -1 આને કાઢી નાખો. ચાલો, ડબલ્યુ બરાબર 45 રૂટ 2 હે ને, 45 ગુણ્યા, ચાલો 45 ગુણ્યા 1.41 કરો, 63 point something આવે. રેડી? 63.45 ઇઝ રિયલ ઇક્વલ ટુ 64. ચાલો, 64 જૂલ, એપ્રોક્સિમેટલી 64 જૂલ. તો જવાબ આવશે તમારો 64 જૂલ. યસ, તો ઓપ્શન એ છે. ક્લિયર? ચાલો, તો આવી ગયું તમને કેન્દ્ર ઉપર કાર્ય. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાકાર સુવાહક માટે તેના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતર સ્થિતિમાન વી છે. પહેલાં તો આ કવચ, આ કવચનું કેન્દ્ર છે અને એની આર બરાબર આપ્યું છે 10 સેન્ટીમીટર. રેડી? ત્રિજ્યા 5 સેન્ટીમીટર અંતર સ્થિતિમાન એટલે કે અંદર વી છે, કવચની અંદર સ્થિતિમાન વી છે, એટલે કવચની અંદર 5 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન એક સમાન અને કવચની સપાટી જેટલું હોય છે. એટલે કવચની અંદર સ્થિતિમાન વી આપ્યું છે, તો વી બરાબર વી સપાટી, અને સપાટી પર કેટલું થાય ભાઈ? તો કે કેક્યુ અપોન આર એટલે 10. આ 10 છે, જો. રેડી? હવે તમને આને કીધું સમીકરણ એક આપી દીધું, અને હવે શું કીધું છે? હવે તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે, હવે કવચના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે પીડી, એને વી આઉટ કયો? વી આઉટ બરાબર કેક્યુના છેદમાં 15. તો એ કેટલું હોય? તો એ આપણે મેળવવાનું છે. તો વી આઉટ છેદમાં વી સપાટી બરાબર કેક્યુના છેદમાં 15 ગુણ્યા કેક્યુના છેદમાં 10 જાય. ચાલો, વી આઉટ છેદમાં વી સપાટી પર એટલે વી 15 એટલે 5 5 2 10 5 3 15 એટલે 2 ના છેદમાં 3 એટલે 2 ના છેદમાં 3 આવે. ચાલો, વી ના લઈ જાઉં, તો વી આઉટ ઇઝ ઇક્વલ ટુ 2/3 વી. ચાલો, વી આઉટ આવે 2/3 વી. આવી ગયું? તો 2/3 વી, યસ, બી તમારો સાચો જવાબ છે. ચાલો, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, એકબીજાથી 1 મીટર અંતરે અંતર ધરાવતા 1 માઇક્રોકુલમના 2 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, આર આપ્યું છે 1 મીટર, વિદ્યુતભાર ક્યુ 1 બરાબર ક્યુ 2 બરાબર ક્યુ 1 માઇક્રોકુલમ 10 ની માઇનસ 6 કુલમ, તો યુ કેટલી? યુ બરાબર કે ક્યુ 1 ક્યુ 2 છેદમાં આર. યુ બરાબર 9 10 ની 9
Q1 એટલે 10ની માઇનસ 6, 10ની માઇનસ 6 છેદમાં 1, તો આનો જવાબ આવશે V ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10ની 6, 6 12, 9, 10 11 12 એટલે માઇનસ 3. આ શું બીજું છે, સ્થિતિ ઉર્જા ને યુ એટલે જૂલ. રેડી, 9 ગુણ્યા 10ની માઇનસ 3 જૂલ. યસ, ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ચાલો આવી ગયું, આગળ વધીએ. નેક્સ્ટ, 100 માઇક્રોકુલમ વિદ્યુતભારથી 9 મીટર અંતરે સ્થિતિમાન. વિદ્યુતભાર કયું આપ્યું છે? 100 માઇક્રોકુલમ એટલે 10ની માઇનસ 4 કુલમ. આર આપ્યું છે 9 મીટર, તો સ્થિતિમાન કેટલું થાય ભાઈ? કે ક્યુ અપોન આર. રેડી, 9 10ની 9 ગુણ્યા ક્યુ એટલે 10ની માઇનસ 4 છેદમાં આર એટલે 9. રેડી, ચાલો 9 કેન્સલ. V is equal to માઇનસ 4 9 10ની 5 વોલ્ટ. તો જવાબ આવશે 10ની 5 વોલ્ટ. યસ, ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. ક્લિયર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવી મુજબ બી અને સી પર, બી પર પ્લસ ક્યુ છે અને સી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તો એ પર સ્થિતિમાન કેટલું થાય? તો તમારે છે ને પહેલાં તો આ અંતર કેટલું છે? બી. આ અંતર કેટલું છે? તો કે એ. તો આ અંતર કેટલું થાય? તો તોલાનો કાટકોણ ત્રિકોણ, કર્ણનો વર્ગ બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા પણ એવું થાય ને, આ અંતર કેટલું? તો કે બી. આ અંતર કેટલું? એ. તો આ અંતર કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. રેડી ને, ચાલો. તો એ પર કુલ પીડી, એ પર કુલ પીડી, વી બરાબર વી વન પ્લસ વી ટુ, વી બરાબર ચાલો આને કારણે એ પીડી, તો કે કે ક્યુ અપોન અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. રેડી, હવે આને કારણે એ પીડી, પણ આ માઇનસ ક્યુ છે એટલે આ માઇનસ આવશે, માઇનસ કે ક્યુ છેદમાં અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ અંતર બે સરખા જ છે, કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. રેડી, ચાલો. તો આ બે તો ઉડી જાય, તો વી ઇઝ ઇક્વલ ટુ 0, તમારો આન્સર આવશે 0. યસ, બી આવી ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. રેડી, તો આ એ હોય તો આ એ હોય, તો આ રૂટ 2 એ હોય. ઓકે, તો તંત્રની સ્થિતિ ઉર્જા 0 હોય, યુ ઇઝ ઇક્વલ ટુ 0, તો ક્યુ કેટલું થાય? પહેલાં તો અહીંયા તંત્રની સ્થિતિ ઉર્જા, ચાલો યુ બરાબર 3 બનશે, યુ 1 યુ 2 અને યુ 3 3. આને કારણે સ્થિતિ ઉર્જા, તો કે કે ક્યુ ક્યુ, કે ક્યુ ક્યુ છેદમાં એ પ્લસ આ બે વચ્ચે સ્થિતિ ઉર્જા, તો કે કે ક્યુ ક્યુ એટલે કે ક્યુ સ્ક્વેર છેદમાં એ. રેડી, આ બે વચ્ચેની સ્થિતિ ઉર્જા પ્લસ કે ક્યુ ક્યુ છેદમાં રૂટ 2 એ, આ 0 હોય. ચાલો આ બધામાંથી કોમન શું નીકળે તો જોઈ લો, કે ક્યુ, કે ક્યુ જ કોમન નીકળે ને, કે ક્યુ અપોન એ કોમન, તો કે ક્યુ અપોન એ કોમન એટલે અહીં ક્યુ પ્લસ કે ક્યુ અપોન એટલે અહીં ક્યુ પ્લસ અહીંયા કે ક્યુ એટલે અહીં ક્યુ બાય રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી, ચાલો આને આ બાજુ લઈ જાઓ એટલે 0 થઈ જાય, તો ક્યુ કોમન 1 પ્લસ 1 અપોન રૂટ 2 પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. રેડી, આપણે ક્યુ જોઈએ છે ને, ચાલો આને આ બાજુ લઈ જાઓ, તો ક્યુ 1 પ્લસ 1 અપોન રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ. રેડી, તો ક્યુ બરાબર માઇનસ ક્યુના છેદમાં 1 પ્લસ 1 અપોન રૂટ 2 આ ગુણાવો, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ છેદમાં રૂટ 2 પ્લસ 1 છેદમાં રૂટ 2 એટલે રૂટ 2 ઉપર. રેડી, રૂટ 2 વડે ગુણતા ને રૂટ 2 વડે ભાગ ગુણતા ને ઉપર નીચે રૂટ 2 વડે ગુણો, અહીંયા ઉપર નીચે કરી નાખો, રૂટ 2 ઇન્ટુ રૂટ 2. રેડી, તો ક્યુ બરાબર આવશે માઇનસ રૂટ 2 ઇન્ટુ એટલે 2 એટલે માઇનસ 2 ક્યુ છેદમાં 1 પ્લસ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 એટલે 2 2 પ્લસ રૂટ 2. રેડી, આવી ગયું. રેડી, માઇનસ 2 ક્યુના છેદમાં 2 પ્લસ રૂટ 2. યસ, ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. રેડી,
આ સાથે વિદ્યાર્થી મિત્રો આગળ એક સાબુના દ્રાવણમાંથી બનેલા પરપોટા પર વિદ્યુતભારને કારણે સપાટી પર સ્થિતિમાન, સપાટી પર સ્થિતિમાન કેટલા છે? 16 વોલ્ટ. હવે ત્રિજ્યા બમણી કરતા સ્થિતિમાન કેટલું થાય? બાય વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. આના પરથી ક્યુ સમાન હોય તો વી પ્રપોઝનલ ટુ 1/r. આના પરથી આર બમણી કરતા પીડી અડધો થાય, અડધો જ થાય ને, સિમ્પલ વાત છે. એટલે વી ડેશ બરાબર વી બાય ટુ. વી કેટલું છે? 16. 16 ના છેદમાં 2, એટલે વી ડેશ બરાબર 8 વોલ્ટ. ચાલો એટલે જવાબ આવશે 8. ક્લિયર? આ સાથે આ સેક્શનને પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેક્શન સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.